બ્રેક બાદ આપનું સ્વાગત છે. આજની સવાર નવી છે, નવો ઉમંગ છે, નવો જોશ છે દેશવાસીઓમાં, કારણ કે દેશનો લાડલો જવાન આવી રહ્યો છે પરત પાકિસ્તાનથી, જેને લઈને દેશમાં ઉમંગ અને ઉત્સાહનો માહોલ છે. દેશ તેને આવકારવા માટે તૈયાર થઈ ગયો છે. તો બપોરે બાદ ભારત પરત આવશે પાયલટ અભિનંદન. આ અધિકારીક રીતે આ નિવેદન આવ્યું છે. બેટિંગ રિટ્રીટ સમય આવશે પાયલટ અભિનંદન. 4 વાગ્યાની આસપાસનો જે સમય છે બેટિંગ રિટ્રીટનો, તે સમય ભારત પરત આવશે. તો મોટાભાગની જે પ્રક્રિયા છે તે પૂર્ણ થઈ ગઈ છે. જે ડોક્યુમેન્ટ તૈયાર કરવાના હોય છે તે પણ અત્યારે થઈ ગયા છે, પરંતુ મેડિકલને લગતા જે ડોક્યુમેન્ટ હોય છે અથવા તો જે ચેકઅપ કરવાનું હોય છે, કારણ કે જ્યારે એક દેશ બીજા દેશને સોંપે છે ત્યારે બધી જે પેપરની કાર્યવાહી હોય છે તે પૂર્ણ કરવાની હોય છે, બસ એમાં આ થોડો સમય લાગી રહ્યો હતો. જો કે ઇસ્લામાબાદથી લાહોર અભિનંદન પહોંચ્યા છે કે નહીં તે અંગે પણ હજી કોઈ નિવેદન સામે નથી આવ્યું. અને ત્યારબાદ વાઘા બોર્ડરથી અભિનંદન ભારતમાં પગ મૂકશે, ઘર વાપસી થશે, પરંતુ બહુ ઓછા સમયમાં. આ એક બહુ જ અગત્યની વાત છે કે બહુ ઓછા સમયમાં પાકિસ્તાને ભારતને સોંપી દીધો છે તેનો સેનાનો જવાન. એટલા માટે કારણ કે પાકિસ્તાન ઉપર પ્રેશર હતું, ઇમરાન ખાન પાસે કોઈ ઓલ્ટરનેટિવ ન હતું, એટલે બીજો કોઈ ઉપાય ન હતો. ચારે તરફથી ઘેરાઈ ગયું હતું પાકિસ્તાન. આર્થિક રીતે સક્ષમ તો છે જ નહીં, પરંતુ માનસિક રીતે પણ તૂટી પડ્યું હતું પાકિસ્તાન. જે રીતે વૈશ્વિક સ્તરે નીચું પડી ગયું, પ્રેશર આવ્યું અને આખરે જે જવાનને બંધક બનાવવામાં આવ્યો એ જવાનને ભારતને પરત સોંપવાનો તેણે નિર્ણય લેવો પડ્યો હતો. તો આ જોઈ શકો છો સેન્ડ આર્ટ. જી હા, સેલ્યુટ ટુ અવર બ્રેવ હીરો અભિનંદન. જી હા, તો આ સેન્ડ આર્ટ પણ કરવામાં આવી છે. લોકો અલગ અલગ રીતે અભિવાદન કરી રહ્યા છે, અભિનંદનનું સ્વાગત કરી રહ્યા છે, અને લોકો પણ આ સેન્ડ આર્ટને જોવા માટે ત્યાં ઉમટી પડ્યા છે. તો અભિનંદનનું ચિત્ર દોરવામાં આવ્યું છે, તેમનો ફેસ, આ સાથે જ ફાઈટર પ્લેન અને એક મેસેજ લખવામાં આવ્યો છે સેન્ડ આર્ટ દ્વારા કે સેલ્યુટ ટુ અવર બ્રેવ હીરો અભિનંદન. તો સલામ અમારા જાંબાઝ હીરો અભિનંદનને. તો દેશના લોકો અત્યારે આ જ અનુભવી રહ્યા છે, કારણ કે જ્યારે પાકિસ્તાનના કબજામાં પણ હતા, જે વિડીયોઝ ફ્લોટ થઈ રહ્યા હતા, વાયરલ થઈ રહ્યા હતા, એ વિડીયોમાં પણ આપે જોયું હશે ઘણા બધા લોકો સુધી એ વિડીયો પહોંચ્યા હતા. અને એ વિડીયોમાં એ જાણી જોઈને પાકિસ્તાન પહોંચાડી રહ્યું હતું પ્રેશર બનાવવા માટે, પરંતુ આ પ્રેશર ઉલટું પડી ગયું, ચાલ પાકિસ્તાનની ઉલટી પડી ગઈ. અને તેમાં પણ જ્યારે પણ અભિનંદનને જોયા, આંખોમાં આંખો જો મિલાવીને તમે જોયા હોય તો એક બહાદુરી તેમાં છલકાઈ રહી હતી. આ સાથે જ આજે બીજી એક મહત્વની વાત છે, ઓઆઈસીમાં સુષ્મા સ્વરાજ પહોંચ્યા છે. ખાસ મુખ્ય અતિથિ રીતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે, તેમને આમંત્રિત કરવામાં આવ્યા છે, અને બસ થોડી ક્ષણોમાં તેઓ સંબોધન પણ કરશે ત્યાં. અને ત્યાંથી શું સંબોધે છે એ વૈશ્વિક સ્તરે આ મેસેજ જવાનો છે, કારણ કે પાકિસ્તાન ત્યાં નથી પહોંચ્યું. પાકિસ્તાને બહિષ્કાર કર્યો છે, જોકે આ સમયે તેની પાસે કોઈ બીજો મોકો પણ ન હતો, બીજું કંઈ કરી શકે તે પણ ન હતું પાકિસ્તાન. તો વૈશ્વિક સ્તરે તે નીચું પડી ગયું છે પાકિસ્તાન, અને હવે તો શરમ આવી જોઈએ. તો થોડી ક્ષણોમાં સુષ્મા સ્વરાજ સંબોધશે, અને સીધા તેના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. તો બે દ્રશ્યો આપની સામે છે, વાઘા બોર્ડરના દ્રશ્યો. ઢોલ વાગી રહ્યા છે, તિરંગો લહેરાઈ રહ્યો છે લોકોના હાથમાં, અને જોશ આજે કંઈક અલગ જ દેખાઈ રહ્યો છે દેશવાસીઓનો. આજ તો ભારત છે કે જ્યારે વાત દેશની હોય ત્યારે સૌ કોઈ એક થઈ જાય છે.
અને બસ દેશનું જ વિચારતા હોય છે, કારણ કે તે સિવાય કોઈ જ મુદ્દો આપણી પાસે નથી, કારણ કે દેશની રક્ષા એ સર્વોપરી છે. અને બીજા દ્રશ્યો છે, ઓઆઈસી માં સંબોધન કરશે સુષ્મા સ્વરાજ. બસ થોડી ક્ષણોમાં પાકિસ્તાન ઓઆઈસી માં શામેલ નથી. દેખીએ વો નહીં આ રહે હૈં અભી. અભી નહીં નહીં આ રહે અભી અભી કુછ. તો સતત ત્યાંથી વાઘા બોર્ડર પરથી પણ અપડેટ આવી રહ્યું છે. જે સમય છે એ હજી નિશ્ચિત સામે નથી આવી રહ્યો, પરંતુ સાંજનો સમય નક્કી માનવામાં આવી રહ્યો છે. 4-5 વાગ્યાનો સમય બેટિંગ રિટ્રીટ સમયે વાઘા બોર્ડર પરથી પાછા આવશે અભિનંદન. અને ઓઆઈસીના આ દ્રશ્યો, સુષ્મા સ્વરાજ સંબોધન કરશે અને અહીંયા પાકિસ્તાન શામેલ. દેખીએ એસા હૈ વો આ રહે હૈ કિસ ટાઈમ આ રહે હૈ મેં યે આપકો નહીં બતા. સર ક્યા યે ભી જાણકારી આયેંગે વાઘા સે જબ એર જાયેંગે. હાં જી સર, ક્યા સીએમ અભી તક યહીં સે આયેંગે, બાકી કુછ કહા નહીં. સર સીએમ સર સીએમ આયેંગે કલ કા સીએમ જી આને થે કેન્સલ. હાં જી વો એર ફોર્સ વાલે અભી ડિસાઈડ હૈ ના, સીએમ સાહેબ અભી નહીં આ રહે હૈ, બાદ મે કોઈ પ્રોગ્રામ હો તો કહા નહીં જા સકતા, અબ નહીં આ રહે. સર પાકિસ્તાન ને ક્યા બોલા હૈ કિ પરેડ કે ટાઈમ હમ અભિનંદન કો દેંગે ભારત કો, યે વો કહે રહે હૈ ના, અભી હમે તો ઇસ બાત કા નહીં પતા. તો સતત અપડેટ વાઘા બોર્ડર પરથી આવી રહ્યું છે અને જે રીતે નિવેદન પણ સામે આવી રહ્યા છે, સીએમ ત્યાં નથી પહોંચવાના ત્યાંના, પરંતુ વાઘા બોર્ડર પરથી જ જ્યાં બેટિંગ રિટ્રીટ થતી હોય છે ત્યાંથી જ તેઓ પરત ફરશે અભિનંદન. તો બીજી તરફ ઓઆઈસીમાં સામેલ નથી થયું પાકિસ્તાન. તો વિદેશ મંત્રી જે પાકિસ્તાનના છે તેમણે ફોન કરી અને આ વાત ત્યાં જણાવી હતી. તો પાકિસ્તાન ઓઆઈસીનો સંસ્થાપક સભ્ય દેશ છે. પહેલા એ વાત સામે આવી હતી કે પાકિસ્તાન તેમાં સામેલ થશે, પોતાનો પક્ષ મૂકશે, પોતાની વાત રજૂ કરશે. વિંગ કમાન્ડર આપણા હેમખેમ પરત આવે એ આપણા સૌની દિલી ઈચ્છા હતી, એ સારી રીતે સંપન્ન થઈ જાય એવું આપણે ઈચ્છતા હતા. હું એને ભારતની ડિપ્લોમેટિક રાજનીતિનો એક અસરકારક વિજય ગણું છું. વિંગ કમાન્ડર અભિનંદન, આજ બોર્ડર ક્રોસ કરેંગે, લેકિન અભી એક્ઝેક્ટ ટાઈમિંગ કે બારે મેં નહીં કહા જા સકતા, ક્યુંકિ પીછે સે ઉનકા ફોર્મેલિટીઝ હૈ જો વો સારે મેડિકલ વગેરે ઓર દૂસરી ફોર્મેલિટીઝ ઉનકે પેપર્સ ડોક્યુમેન્ટ્સ તૈયાર હો રહે હૈ પાકિસ્તાન કી તરફ સે. જી જી જી. સો ઇસ્લામાબાદ સે ક્યા વો લાહોર આ ચુકે હૈ? જી અભી હમારે પાસે ઇસકે બારે મેં કોઈ ઇન્ફોર્મેશન નહીં હૈ. બીટિંગ રિટ્રીટ સેરેમની કે વક્ત કહે રહા હૈ પાકિસ્તાન વાપસ કરને કે લિયે, તો ઇસકો લેકર હિન્દુસ્તાન ક્યા તૈયાર હૈ? ऐसे है जी कि जो हमारी बीटिंग द रिट्रीट सेरेमनी है वो एज पर शेड्यूल चलेगी और वो जिस टाइम भी आ जाएंगे, ही इज अ वेरी वैल्यूड ऑफिसर ऑफ आवर डिफेंस फोर्सेज, तो हम उनका उसी टाइम पे वेलकम करेंगे. जब भी आ जाते हैं, अगर पहले आ जाते हैं तो पहले करेंगे, बाद में आते बाद में. તો અમારા સહયોગી હિતેન્દ્ર પણ ગાંધીનગરથી લાઈવ જોડાઈ રહ્યા છે અને સીધા જઈશું અમારા સહયોગી સાથે અને વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. જી હિતેન્દ્ર, દેશ આજે ખુશીમાં છે, તો બીજી તરફ કયા પ્રકારના કાર્યક્રમો બીજેપીના પણ છે આજે? ખેતી ભારત માટે ગૌરવની બાબત છે, ખાસ કરીને વાત કરીએ અત્યારે અભિનંદનને જે રીતે પાકિસ્તાનનો છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, તો નાગરિકોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે. ગણસાહેબભાઈ, આપ કેવી રીતે જોઈ રહ્યા છો અભિનંદનને પાકિસ્તાનનો છોડવાનો નિર્ણયને? જે અભિનંદનને છોડવા માટે પાકિસ્તાન મજબૂર થયું છે એ ભારતની ડુપ્લીમસીનો વિજય છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 4.5 વર્ષમાં જે વિશ્વના મહત્ત્વના દેશો સાથે જે સંબંધ કેળવ્યા છે અને ઇમેજ ઊભી કરી છે ભારતની, એના કારણે વિશ્વના ઘણા બધા દેશોએ પાકિસ્તાન ઉપર દબાણ લાવ્યા છે અને યુનોના અને જે વર્લ્ડ એગ્રીમેન્ટ થયા છે એ પ્રમાણે તાત્કાલિક અભિનંદનને છોડી મૂકવાનો જે પ્રેશર એમના ઉપર બિલ્ટઅપ થયું છે એના કારણે પાકિસ્તાન અભિનંદનને છોડવા મજબૂર થયું છે અને એ આપણી ભારતની ડુપ્લીમસીનો અને ભારતની સેનાનો વિજય છે
એમ કહું તો જરાય ખોટું નથી. પાકિસ્તાન દ્વારા અભિનંદન છોડવા નિર્ણય કરવામાં આવ્યો અને વૈશ્વિક જીત કહી શકાય ભારતની, આટલા વર્ષોમાં ક્યારે આ પ્રકારે નહોતું બન્યું. અભિનંદનને જે છોડવાનું જે કારણ બન્યું છે એમાં હું માત્ર મારા મતે એમ કહી શકું કે માન્ય નરેન્દ્ર મોદીજી જેના નેતૃત્વ હેઠળ જે રીતે એની નીતિ, એમની કામ કરવાની પદ્ધતિ છે, વિશ્વમાં એમનો જે પ્રભાવ પડી રહ્યો છે એનું જ આ કારણ છે જેથી કરીને આજે અભિનંદનને છોડવા પર મજબૂર બન્યા છે. તમે કેવી રીતે જોઈ રહ્યા છો અભિનંદનને પાકિસ્તાન દ્વારા છોડવા નિર્ણયને? ભારતની રાજદ્વારી જે આપણા જે 40 જવાનો જે શહીદ થયા ત્યાર પછી દેશના પ્રધાનમંત્રીએ અને સમગ્ર દેશે એક એક જે પગલાઓ લઈ અને પાકિસ્તાનને જે ભીંસમાં લીધું, વૈશ્વિક સ્તરે પણ એક એમને જે ભીંસ વધી, ત્યારે આપણા જાંબાઝ સિપાઈ અભિનંદનને જ્યારે આજે છોડવો પડે છે એ એક આપણી ભારતની જીત છે, ત્યારે કહીશું વંદે માતરમ, ભારત માતા કી જય. પાકિસ્તાનની મજબૂરી કહી શકો છો જે પ્રકારે અભિનંદનને માત્ર 2 દિવસના ટૂંકા ગાળામાં એને છોડવો પડ્યો છે? વિંગ કમાન્ડર અભિનંદનને પાકિસ્તાન બિના કોઈ શરત છોડે છે, એમ તો જિનેવા સંધિ પ્રમાણે છોડવો જ પડે, પણ ઇન્ટરનેશનલ લેવલ ઉપર પાકિસ્તાન ઉપર એટલો બધો પ્રેશર છે એટલે બિના કોઈ શરત આ છોડી રહ્યા છે. એક આપણી સરકારનો એક જબરદસ્ત ડિપ્લોમેસી વિન છે, એન મેં સ્વાગત કરું છું કે એટલા આઝાદીના એટલા બધા વર્ષો પછી આ આપણે પહેલો પ્રયાસ છે. અત્યારે પાકિસ્તાન બધી રીતે પ્રેશરમાં છે, એન આપણે માટે સારી બાબત છે. પાકિસ્તાન દ્વારા અભિનંદનને છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, હું માનું છું કે આ પાકિસ્તાનની ખૂબ મોટી હાર છે. ચોક્કસ હાર છે, કારણ કે જ્યારે આપણે એના પર સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી ત્યારે પણ એ કહેતા અમે દુનિયાના દેશોને કહેશું તમે આ ખોટું કરો છો, ને હમણાં પણ જ્યારે આપણે આટલા જવાનોને મારી નાખ્યા અને પાછું આ એના દેશમાં જ જઈને આપણે હુમલો કર્યો, દેશની સ્વરક્ષા માટે એવો કાયદો જ છે કે સેલ્ફ ડિફેન્સ માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ આ નિયમનો, એટલે એ ખોટી ધમકી આપતો હતો. અને નરેન્દ્ર મોદી એવા નથી કે એ ધમકીથી ડરે, આગળની સરકારે આપણા દેશના નાગરિકોને પણ પકડી જતા હતા, સૈનિકોને મારી મારીને આપી જતા હતા, છતાં કશું સ્ટેપ નહોતું લીધું. ના 12 દિવસમાં એનો 12માનું એક તર્પણ કર્યું, એવું સરસ કામ કર્યું હતું, ને આપણા માણસને છોડ્યા, તે આપણા માટે ને આપણા દેશની રક્ષા માટેનું જે કદમ ઉઠાવ્યું તેના માટે ખૂબ ગૌરવ અનુભવ્યો છે. પાકિસ્તાન દ્વારા અભિનંદનને છોડવાનો નિર્ણય પાકિસ્તાનની શરમજનક હાર કહી શકાય? હા, કહી શકાય, અને આપણી તો ગ્લોબલ વિન કહેવાય, એટલે અભિનંદન એ ભારતનું અભિનંદન છે. અને એમ કહેવાય કે વડાપ્રધાનનો આ સ્ટેપ ખરેખર પ્રશંસનીય છે, અને વી ઓલ આર વિથ અભિનંદન, વેલકમ બેક અભિનંદન, ધીસ ઇઝ પ્રાઉડ ઓફ ઇન્ડિયા. સમગ્ર વિશ્વના લોકો ભારતની પડખે રહ્યા, અભિનંદન છોડવાની વાત હોય કે એર સ્ટ્રાઇકનો મુદ્દો હોય, તમામ બાબતે વિશ્વના તમામ શક્તિશાળી દેશો ભારત સાથે રહ્યા છે, આ બાબતને કેવી રીતે જોઈ રહ્યા છો? આપણા માનનીય શ્રી વડાપ્રધાન મોદીના જે દરેક દેશોમાં સફર કરી અને એમણે જે દરેક દેશો સાથે જે સંબંધો સુધાર્યા તેનું જ આ એક પરિણામ છે. આગળના બધા જે અત્યારે જે નેતાઓ કહે છે કે નરેન્દ્ર મોદી ફરિયાદ કરે છે, પણ એ વાત તદ્દન ખોટી છે. આના ઉપરથી તમે બધા સાબિત કરી શકો કે એમણે જે બધા દેશો સાથે ફરીને જે સંબંધો સુધાર્યા તેનું આ પરિણામ છે, તો આજે સમગ્ર દેશ આપણી પડખે છે. અભિનંદનને માત્ર 72 કલાકના ટૂંકા ગાળામાં પાકિસ્તાન છોડવાની ફરજ પડી, લાગે છે કે ભવિષ્યમાં ભારત એ સમગ્ર વિશ્વમાં ગુરુ બની શકે, વિશ્વના લોકોને માર્ગદર્શન આપી શકશે? ખાસ કે તમે શું માની રહ્યા છો કે અભિનંદનને પાકિસ્તાન દ્વારા છોડવાનો નિર્ણય કર્યો, કેવો જોઈ રહ્યા છો? એ તો એમને કરવો જ પડે એવું હતું, કારણ કે આપણા નરેન્દ્ર મોદીજી ગુજરાતના સિંહ છે. સિંહ ખાલી એ જ સમાચારની રાહ જોઈ કે નરેન્દ્ર મોદી હવે કહે કે પાકિસ્તાન નથી રહ્યું, બસ અભિનંદન એને જે છોડ્યો છે એનો ખૂબ ઉલ્લાસ છે અને આનંદ છે. તમામ લોકોની એક જ વાત છે કે અભિનંદનને પાકિસ્તાનને છોડવાની ફરજ પડી છે, આનાથી ભારતનું ગૌરવ વધ્યું છે, ભારતનું સ્વાભિમાન વધ્યું છે, તમામ ભારતીયોને પણ ગૌરવપૂર્ણ આ દિવસ લાગે છે. આજનો આ દિવસ છે, પરંતુ બીજી તરફ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ પણ ભારત પાસે વધુ એક વખત સબૂત માંગ્યા છે. તેમનું કહેવું છે કે જો ભારત ઠોસ એટલે કે યોગ્ય સબૂત આપે છે તો અમે અત્યંત બીમાર મસૂદ અઝહરને ગિરફ્તાર કરી લઈશું. જી હા, આ કદાચ જે દબાણ કરવામાં આવ્યું છે તેનું જ પરિણામ છે કે પાકિસ્તાને પણ હવે કહેવું પડે છે કે મસૂદ અઝહરને અમે સોંપી દઈશું, અત્યંત બીમાર હાલતમાં છે. પરંતુ સામે સબૂત માંગવામાં આવ્યા છે, હજુ કેટલા સબૂત તેને જોઈએ છે, પાકિસ્તાનને હજુ કેટલા સબૂત જોઈએ છે આતંકના આકાના માટે, કારણ કે તેણે તો ફેક્ટરી ખોલી દીધી છે. જેટલા હુમલા થયા છે ભારતમાં તે તમામ આતંકવાદી હુમલાઓ મસૂદ અઝહર કરાવી રહ્યું છે, અને તેવા સમયે પણ પાકિસ્તાન
આ પ્રકારના સબૂત માંગે છે. એક ડોઝિયર પણ સોંપવામાં આવ્યું હતું અને તેમાં પણ ભારતે આ વિગતો નોટ કરાવી છે, નોંધી છે. તેમ છતાં હજુ પણ પાકિસ્તાન સબૂત માંગી રહ્યું છે ભારત પાસે.